હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આવનારી તલાટીક મંત્રી જુનિયર ક્લાર્ક વડોદરા મ્યુનિસિપલ ક્લાર્ક તમામ પરીક્ષાઓ માટે ગુજરાતની ભૂગોળના મહત્ત્વના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ વિડીયો શરૂ કરતા પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત ચી કે પર તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરી શકો છો તથા ટેલિગ્રામમાં પણ ચેનલ છે ગુજરાત ચી કે ગુરુ તો એને પણ ફોલો કરી લેજો વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે કુદરતી ગેસના ઉદભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ કયું છે કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું ગુજરાતની અંદર કયું સ્થળ છે તો એ છે ગંધાર પ્રદેશ ગંધાર પ્રદેશ ગુજરાતની અંદર આવેલો છે તે કે જ્યાં કુદરતી ગેસના ઉદ્ભવ સ્થાન તરીકે જાણીતું છે ત્યારબાદ છે કે નીચેના જોડકાઓ છે એને આપણે જોડવાના છે તો કે દાંતીવાડા ઓકે ઓલરેડી આન્સર ડાયરેક્ટ સીધો આવી ગયો છે ઓકે દાંતીવાડા ડેમ જે છે દાંતીવાડા ડેમ એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે ધરોઈ ડેમ જે છે ધરોઈ ડેમ તે મહેસાણા જિલ્લામાં આવેલો છે સાબરમતી નદી ઉપર છે અને કડાણા ડેમ જે છે તે મહીસાગર જિલ્લામાં આવેલો છે કડાણા ડેમ મહી નદી ઉપર ધોળીધજા ડેમ છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વઢવાણ ભોગાવો જે છે એના ઉપર આવેલો છે ત્યાર પછી કે ગુજરાત રાજ્યમાં રીંછના અભયારણ્યમાં નીચેના પૈકી કયું અભયારણ્ય સાચું નથી રીછના અભયારણ આવેલા છે અલગ અલગ ગુજરાતમાં તેમાંથી કયું અભયારણ સાચું નથી તો જો રતનમલ રીછ અભયારણ જે છે એ સાચું છે ડુમખલ રીછ અભયારણ્ય એ પણ સાચું છે જેસો રીછ અભયારણ એ પણ સાચું છે આ હિંગોળગઢ છે ને એ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણિક અભયારણ્ય તરીકે જાણીતું જે છે જે આવેલું છે આપણા રાજકોટ જિલ્લાની અંદર તો આ જે હિંગોળગઢ જે છે એ રીંછ માટેનું અભયારણ્ય નથી રીંછ માટેનું અભયારણ્ય નથી હિંગોળગઢ ત્યાર ત્યારબાદ જૂનથી ઓગસ્ટ સુધીમાં મળતા પાકને શું કહેવામાં આવે જનરલી આપણે અહીંયા ત્રણ પાક લેવાતા હોય છે ત્રણ પાક લેવાતા છે અને મુખ્યત્વે બે એક હોય છે ખરીફ પાક કયો ખરીફ પાક પછી આવે છે રવિ પાક અને એક ત્રીજો આવે છે ઝાયદ પાક કિયો ઝાયદ પાક જો જૂનથી ઓગસ્ટ સુધી જૂનથી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર ઓક્ટોમ્બર સુધી જે પાક લેવાય એને આ ખરીફ પાક કહેવામાં આવે પછી ઓક્ટોમ્બર પછી જે પાક લેવામાં આવે એને રવિ પાક કહેવામાં આવે જેને આપણે શિયાળુ પાક કહે છે જેમાં ઘઉં જે છે વગેરેનું એનું વાવેતર કરવામાં આવે અને ઉનાળામાં એટલે કે એપ્રિલથી જૂન મહિનાની આસપાસમાં જે કાંકડી જે છે ઓકે કાંકડી સકટેટી વગેરે જેવા પાકોનું ઉત્પાદન કરવામાં એને જાયેદ પાક કહેવામાં આવે છે તો આ જૂનથી ઓગસ્ટ સુધી જેનું વાવેતર કરવામાં આવે ને ખરીફ પાક કહેવામાં આવે છે કપાસ જે છે વગેરેનું વાવેતર કરવામાં આવે ખરીફ પાકમાં ત્યારબાદ સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા ક્યાં આવેલી છે જોગીડાની ગુફા તો આપ સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા જે છે ને તે તારંગા પર્વત ઉપર આવેલી છે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે તારંગા પર્વત ઉપર આવેલી છે હવે આ તારંગા પર્વત ક્યાં આવેલો છે તો કે મહેસાણા જિલ્લામાં આવેલો છે મહેસાણા જિલ્લામાં આવેલો છે તારંગા પર્વત ત્યાં જોગીડાની ગુફા આવેલી છે તારંગા ત્યાં અદિતનાથનું દેરાસર પણ આવેલું છે માર્બલ એ શું છે માર્બલ માર્બલનો પથ્થર માર્બલ નામનો પથ્થર આવે છે જે આપણે ઘરની અંદર સુશોભનમાં એનો ઉપયોગ કરતા હોય છે તો આ માર્બલ છે ને એક વિકૃત ખડક છે શું છે વિકૃત ખડક છે ત્યાર પછી ગુજરાતનો દાંતીવાડા ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે હમણાં જ એક આ ક્વેશ્ચન આવી ગયો તો કે દાંતીવાડા ડેમ છે બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસ નદી ઉપર આ દાંતીવાડા ડેમ છે તે બાંધવામાં આવેલો છે સૌપ્રથમ આપણે ડોક્ટર જીવરાજ મહેતા હતા એમના સમયમાં દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો હતો ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા જ્યારે એક મે ઓગણીસો સાઠના રોજ જ્યારે ગુજરાત રાજ્ય અલગ થયું એની સ્થાપના થઈ ત્યારે ટોટલ ખાલી સત્તર જિલ્લાઓ હતા સત્તર જિલ્લાઓ હતા પછી ઓગણીસો ને ચોસઠની અંદર ગાંધીનગર જિલ્લો બન્યો કયો આપણો ગાંધીનગર જિલ્લો બન્યો ઓગણીસો ને છાસઠમાં વલસાડ જિલ્લો બન્યો વલસાડ જિલ્લો બન્યો પછી ઓગણીસો ને સત્તાણુંમાં આપણા મુખ્યમંત્રી આવ્યા શંકરસિંહ વાઘેલા તો એમણે બીજા સાત જિલ્લા પાંચ જિલ્લાઓની રચના કરી નવા પછી બે હજારમાં આપણો પાટણ જિલ્લો બન્યો અને છેલ્લે બે હાજર તેરમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે બીજા સાત જિલ્લાઓ બનાવ્યા એટલે હાલમાં અત્યારે ટોટલ ગુજરાતમાં કેટલા તેત્રીસ જિલ્લાઓ અસ્તિત્વમાં છે તેત્રીસ જિલ્લાઓ અસ્તિત્વમાં છે ગુજરાતના બંદરોમાં મગદલા બંદર ક્યાં આવેલું છે મગદલા બંદર ક્યાં આવેલું છે તો મગદલા બંદર છે તે તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે મગદલા બંદર છે તે તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે આ કોઈ પરીક્ષામાં પૂછાઈ છે આપણે આ કોઈને કોઈ પરીક્ષામાં અમુકમાં પૂછાયેલા પ્રશ્નો આપણે લઈ રહ્યા છે અમુક અમુક ત્યારબાદ છે કુદરતી ગેસના ઉદભવ સ્થાન તરીકે જાણીતું સ્થળ આ ક્વેશ્ચન એક વાર આવી ગયેલો છે ગંધારની અંદર આ જાણીતું છે ગંધાર સ્થળ ત્યારબાદ છે ગુજરાત રાજ્યમાં અકીકના ગુજરાત રાજ્યમાં અકીકના પથ્થરો માટેનું જાણીતું સ્થળ કયું છે અકીકના પથ્થરો તો ખંભાત જે છે ને ખંભાત ખંભાતનો અકીક જાણીતો છે ખંભાત અને આ ખંભાત આવેલું છે આપણા આણંદ જિલ્લાની અંદર આણંદ જિલ્લાની અંદર આવે છે ખંભાત અને એનો આ જે અકીકનો પથ્થર છે ને એ પ્રખ્યાત છે ત્યાર પછી ગુજરાત રાજ્યનું લૂણેજ ગામ શા માટે જાણીતું છે તો ગુજરાત રાજ્યની અંદર જે આ લુણેજ ગામ છે ને તે કુદરતી ગેસના ભંડાર માટે જાણીતું છે ગુજરાતમાં સૌપ્રથમ એવું કહેવામાં આવે છે કે 1958 ની અંદર આણંદ જિલ્લાના આ લુણેજ ગામની અંદર સૌપ્રથમ કુદરતી ગેસના ભંડારો આપણને મળ્યા હતા લુણેજ ગામમાંથી ચાર ચારબાજી ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે કમલેશ્વર ડેમ કોઈને ખ્યાલ હોય તો તો આ કમલેશ્વર ડેમ જે છે ગિરનારના જંગલની અંદર આપણે અહીંયા હિરણ નદી ઉપર આવેલો છે હિરણ હિરણ નદી આપણું આ સોમનાથ મહાદેવનું મંદિર છે ને સોમનાથ હિરણ કપિલા અને સરસ્વતીનો નો ત્રિવેણી સંગમ થાય છે હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીનો સંગમ થાય છે એમાણીયા એક નદી એટલે આ હિરણ આ હિરણ નદી ઉપર આ કમલેશ્વર ડેમ આવેલો છે ત્યારબાદ શિયાળ અને ભેંસલો બેટ શિયાળ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું સુંદર અને કુદરતી બંદર ગુજરાતનું સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીના મોટા પટની ખાડી ઉપર બાંધ્યું પીપાવાવ કઈ નદીના મોટા પટની ખાડી ઉપર બાંધવામાં આવ્યું છે તો પીપાવાવ બંદર છે ને તે અમરેલી જિલ્લાની અંદર ઝોલાપુરી નદી ઉપર આવેલું છે ઝોલાપુરી નદી ઉપર આ પીપાવાવ બંદર છે ને તે આવેલું છે ત્યાર પછી કે દ્વારકા જતા નજીકનો ગણેશ અથવા તો નાગેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુનો વિસ્તાર ક્યાં નામે ઓળખવામાં છે આપણે દ્વારકાથી તમે બે દ્વારકા જાવ તો વચ્ચેમાં નાગેશ્વર નાગેશ્વર જ્યોતિર્લિંગ આવે છે ગોપી તળાવ પણ આવે છે તો આજુબાજુનો જે વિસ્તાર જે છે ને એ ક્યાં નામે ઓળખવામાં આવે છે તો આજુબાજુનો જે વિસ્તાર જે છે ને એને દ્વારુકા વન કહેવામાં આવે શું કહેવામાં આવે દ્વારુકા વન તરીકે એને ઓળખવામાં આવે છે ત્યાર પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ ધોલેરા ખાતે ક્યાં દેવ ધોલેરા ખાતે વિશ્વ કક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી તો આ સંસ્થાનું નામ શું જા જૂનો ક્વેશ્ચન છે પૂછાયેલો છે તો એ આઈ ક્રિએટ સંસ્થા જે છે આ ધોલેરામાં એનું ઉદ્ઘાટન કર્યું હતું નરેન્દ્ર મોદીએ ત્યારબાદ છે કે ગુજરાત રાજ્યના વન મહોત્સવ અને વન વિકાસની કંઈ જોડ ખરી નથી તો જો માનગઢની અંદર ગોવિંદ ગુરુ સ્મૃતિવન સાચું છે ઓકે પછી તારંગામાં તીર્થકર વન સાચું છે શામળાજીમાં શ્યામલ વન સાચું છે ચોટીલામાં પાવક વન નહીં ચોટીલામાં ભક્તિ વન આવેલું છે એટલે આ વિધાન ખોટું છે ઓકે ચોટીલામાં શું આવેલું છે ભક્તિ વન આવેલું છે સાંસ્કૃતિક વન મહોત્સવની આપણે દર વર્ષે શરૂઆત કરવામાં જેમાં અલગ અલગ વન વન જે છે એ સ્થાપિત કરવામાં આવે છે ગુજરાત રાજ્યની અંદર જેમ કે રામવન છે આપણે અહીંયા રાજકોટમાં સ્થાપ બનાવવામાં આવે છે રામવન છે શહીદ વન છે રક્ષક વન છે એવા અલગ અલગ ગુજરાતના દરિયા કાંઠે કઈ માછલીઓ મળી આવે છે તો ગુજરાતનો દરિયો કાંઠો છે ત્યાં પોમ્ફેડ છે હેરિંગ છે બુંડીલા વગેરે પ્રકારની માછલીઓ છે એ ગુજરાતના દરિયા કિનારે આપણને મળી આવે છે ગુજરાતને સોળસો કિલોમીટર જેટલો દરિયો કિનારો મળેલો છે એટલે અહીંયા ગુજરાતની અંદર મત્સ્ય ઉત્પાદન વધારે થાય છે ગીર ગીર સોમનાથનું જોડે વેરાવળ બંદર છે એ મત્સ્ય ઉત્પાદનના બંદર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે વેરાવળ બંદર વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આ પ્રાણીઓ જોવા મળે છે વાસંદા રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન છે વાસંદા ઓકે તો વાસંદા જે છે આપણા નવસારી જિલ્લામાં આવ્યું છે વાસંદા નવસારી જિલ્લામાં આવ્યું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન વાસંદા નેશનલ પાર્ક તો આ વાસંદા નેશનલ પાર્ક છે ને તેમાં આપણને દીપડો જોવા મળે છે શું જોવા મળે છે દીપડો જોવા મળે છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગુજરાતમાં ટોટલ ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે કેટલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન એક તો આ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન પછી બીજું આપણું એક છે આપણું આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એમાં શું જોવા મળે છે સિંહ જોવા મળે છે લાયન એશિયાટિક લાયન પછી છે વેળાવદર નેશનલ પાર્ક નેશનલ બ્લેકબક પાર્ક વેળાવદરની અંદર આવેલો છે વેળાવદર નેશનલ બ્લેકબક પાર્ક મતલબ કે એમાં કાળા હરણો આપણને જોવા મળે છે અને ત્રીજો જે છે આપણો મરીન નેશનલ પાર્ક મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં આવેલો છે તેમાં આપણને સાગરીય જીવ જંતુઓની અલગ અલગ જે જાતિઓ જે છે એ આપણને જોવા મળે છે અને ચોથું જે આપણું આ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન એમાં દીપડો જોવા મળે છે ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે આ ઉદ્યોગમાં નીચેના પૈકી ક્યુ સ્થળ સાચું નથી તો ગુજરાતની અંદર જે આપણું જહાજ બાંધકામ જે ઉદ્યોગ સતત વિકસતો રહે છે એમાં તો દહેજમાં પણ જે છે પીપાવાવમાં પણ છે હજીરામાં પણ છે ઓકે પરંતુ આ અલંગ જે છે ને એ આવેલું છે આપણા ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લામાં આવેલું છે અલંગ ભાવનગરની અંદર આવેલું છે શીપ બેકિંગ યાર્ડ મતલબ કે વાહણો ભાંગવા માટેનો અહીંયા ઉદ્યોગ છે બનાવવા માટેનો નહીં શિપ બ્રેકિંગ યાર્ડ છે વિશ્વનું સૌથી મોટું આ અલંગ બ્રેકિંગ યાર્ડ છે ત્યારબાદ નાના મોટા ઉદ્યોગોથી ધમધમતું સ્થળ કડી ક્યાં જિલ્લામાં આવેલું છે કડી 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 કલોલ તો આપણું આ કડી જે છે એ આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે કડી ઓકે ત્યારબાદ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર આ બનાવવામાં આવેલી છે અથવા તો એનું નિર્માણ કરવામાં આવેલું છે તો મુક્તેશ્વર સિંચાઈ યોજના છે તે સરસ્વતી નદી ઉપર બનાવવામાં આવેલી છે મુક્તેશ્વર સિંચાઈ યોજના જુઓ ઉત્તર ગુજરાતની ત્રણ નદીઓ જે છે અને જે કુવારી છે અથવા તો અંધસ્થ નદી છે કે જે દરિયાને મળતી નથી જે નદી દરિયાને મળતી નથી એને અંધસ્થ અથવા તો કુવારિકા નદી કહેવામાં આવે છે તો એ ઉત્તર ગુજરાતની ત્રણ કુવારિકા નદી છે એક છે બનાસ નદી બનાસ નદી બીજી છે સરસ્વતી નદી કંઈ સરસ્વતી નદી ત્રીજી છે રૂપેણ નદી રૂપેણ નદી બનાસ સરસ્વતીને રૂપેણા ત્રણ નદી છે ઉત્તર ગુજરાતની કુંવારિકા અથવા તો અંતસ્થ નદી છે કે જે દરિયાને મળતી નથી પરંતુ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે એટલે આ ગુજરાત ઉત્તર ગુજરાતની ત્રણ અંતસ્થ અથવા તો કુંવારિકા નદી છે આ સિવાય આપણા સૌરાષ્ટ્રની પણ ત્રણ કુંવારિકા નદી છે સૌરાષ્ટ્રની પણ ત્રણ કુંવારિકા નદી છે એમાં કઈ છે એક તો છે મચ્છુ નદી કઈ મચ્છુ નદી જે આવેલી છે મોરબીની અંદર ક્યાં આવેલી છે મોરબીની અંદર જ્યાં હમણાં આ મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ તૂટ્યો હતો પછી બીજી છે બ્રાહ્મણી નદી કઈ છે બ્રાહ્મણી નદી બ્રાહ્મણી નદી એ મોરબી જિલ્લાના હળવદ તાલુકાની અંદરથી પસાર થાય છે બ્રાહ્મણી નદી ત્રીજી છે ફાલ્કુ નદી કઈ ફાલકુ નદી કે જે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થાય છે હળવદની બાજુમાં ધ્રાંગધ્રા આવેલું છે તેમાંથી આ ફાલ્કુ નદી પસાર થાય છે તો મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્કુ આ સૌરાષ્ટ્રની ત્રણ કુંવારિકા નદી છે રાજ્ય સરકાર વર્ષમાં ગુજરાત ખાસ રોકાણ પ્રદેશ અધિનિયમ અન્વયે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જાહેર કરવામાં આવે છે જેમાં નીચેના પૈકી ક્યુ રિજન સુસંગત નથી સુસંગત નથી તો જો એમાં ધોરેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સાચું છે શાંતરપુલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન પાટણ સાચું છે ધ ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સાચું છે પરંતુ આ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર નથી કેમ કે આ કેન્દ્ર સરકાર હસ્તગત છે ત્યારબાદ ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે તો આ ગીરનું જંગલ જે છે એને એમને એમને ઓગણીસો તરીકે જાહેર કરવામાં આવ્યું છે તરીકે ઓકે ત્યારબાદ છે નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટા સ્ત્રોતને ઓળખો ગ્રીન હાઉસ ગેસનો સૌથી મોટો સ્ત્રોત કયો છે તો એ છે થર્મલ પાવર પ્લાન્ટ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા આપણે ગ્રીનહાઉસ ગેસનો સૌથી મોટો સ્ત્રોત છે નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુનો પાક થાય છે તો એ છે જાન્યુઆરીથી માર્ચ જાન્યુઆરીથી માર્ચ મહિનાની અંદર રવિ ઋતુનો પાક થાય છે આપણે આગળ વાત કરી ચૂક્યા છે આમાં ઘઉં છે ચણા છે વગેરેનું આ રવિ પાકમાં ઉત્પાદન થાય છે ત્યાર પછી ખંભાતનું મૂળ નામ શું હતું તો ખંભાતનું મૂળ નામ હતું સ્તંભતીર્થ સ્તંભ તીર્થ અને ખંભાત આવેલું છે આપણા આણંદ જિલ્લાની અંદર આણંદ જિલ્લામાં આવેલું છે ખંભાત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે ગિરનાર પર્વત ગિરનાર પર્વત અગિયારસો ને સત્તર મીટર એની ઊંચાઈ છે ત્યાર પછી અલંગ સેના માટે જાણીતું છે તો અલંગ છે વાણ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે આપણે આગળ વાત કરી ચૂક્યા છે અલંગ આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર કિયા શહેર ગામ પાસે ગરમ પાણીના કુંડ આવેલા છે તો ગરમ પાણીના કુંડ આવેલા છે આપણે તુલસી શ્યામની અંદર તુલસી શ્યામની અંદર ગરમ પાણીના કુંડ આવેલા છે ઓકે તુલસી શ્યામ છે પછી લસુંદરા જે છે લસુંદરા પછી ઉનાઈ જે છે ઉનાઈ ટુવા ટીંબા છે ટુવા ટીબા ગુજરાતમાં ચાર જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઓકે આ ક્વેશ્ચન આવી ગયો છે મુક્તેશ્વર યોજના આપણા સરસ્વતી નદી ઉપર આવેલી છે ત્યારબાદ છે કે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા હડમતીયા સિંચાઈ યોજના કઈ નદી ઉપર કરવામાં આવી છે તો હડમતીયા સિંચાઈ યોજના છે એ આપણા સીપુ નદી ઉપર બાંધવામાં આવી છે હડમતીયા સિંચાઈ યોજના સીપુ નદી ઉપર ક્યા શહેર ગામ પાસે ગરમ પાણીના કુંડ આવેલા છે આ પણ આપણે આવી ગયેલો ક્વેશ્ચન છે ગરમ પાણીના કુંડ તુલસી સામની અંદર આવે છે ગીર સોમનાથના જંગલની અંદર ઓકે તો મિત્રો આ હતા ગુજરાતની ભૂગોળના મહત્વના ક્વેશ્ચનો ઓકે તો હવે પછીના બીજા ક્વેશ્ચનો છે નેક્સ્ટ વિડિયોમાં જોશું થેન્ક યુ જય હિન્દ